પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ પણ હાલ વિવાદમાં સપડાઈ છે. કોલેજ અંગેની વિવાદિત કથિત ઓડિયો ક્લિપના કારણે વિદ્યાર્થી સંગઠને વિરોધ નોંધાવ્યો છે. હોસ્ટેલની કોઈ વિદ્યાર્થીની અંગે બીભત્સ વાત કરતા વોર્ડનની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર મચ્યો છે. એની સિવાય વિદ્યાર્થી સંગઠને કોલેજની માન્યતા રદ કરી ગૃહમાતા સહિત જવાબદાર વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. આ સમગ્ર વિવાદ અંગે સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ભાનુપ્રકાશ સ્વામીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ તમામ આક્ષેપો ખોટા છે અને ઉપજાવી કાઢેલ મનઘડત વાત છે. ફોન કરનાર શખ્સે 2-3 વાર ફોન કરી મેડમને ઉશ્કેર્યો હતો અને આ ઓડિયો ક્લિપ મેડમની જ છે જે તેણે પણ સ્વીકાર્યું છે, જેથી તેઓને સમજાવીશું કે શાંતિ રાખે, સંસ્થાની પ્રગતિ જોઈ ન શકતા હોય તેથી સંસ્થાને બદનામ કરવાનું આ કાવતરું છે. એમની જે હોસ્ટેલ છે એ હોસ્ટેલમાં જે વોર્ડન છે એ વોર્ડન દ્વારા જે બીભત્સ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે અને ઓડિયોમાં એવું પણ સાંભળવા મળે છે કે આ જે વોર્ડન હોય તે બહારના છોકરાઓનો કોન્ટેક કરી અને વિડીયો કોલ કરી અને અહીં બતાવતા હોય, જે એક અયોગ્ય છે. અને આજે અમે એક વિરોધ પ્રદર્શન કર્યો છે અને મારે યુનિવર્સિટીને પણ એક વિનંતી છે કે આ બાબતે પૂરી તપાસ કરી રેકોર્ડિંગ અમે કુલપતિશ્રીને પણ મોકલશું અને આની જે માન્યતાઓ છે તે તાત્કાલિક ધોરણે રદ થવી જોઈએ. ગૃહમાતાને તાત્કાલિક ધોરણે રાજીનામું આપીને અહીંથી રજા આપી દેવી જોઈએ. હોસ્ટેલ છે એમાં જે ગૃહમાતા દ્વારા જે બીભત્સ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને લઈ અને તેમની માન્યતા તાત્કાલિક ધોરણે રદ થાય તેવી અમારી માંગણી છે. બેબુનિયાદ, ખોટા છે, તદ્દન છે, ખોટા છે. આવું ક્યારેય બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહીં. ઉપજાવી કાઢેલી મનગઢંત વાત છે. અમે તદ્દન એનો સ્પષ્ટ શબ્દમાં ઇનકાર કરું છું, એની ભર્સના કરું છું, ટીકા નિંદા આલોચના કરું છું. આક્ષેપ કરનારાએ કોઈની શેષ શરમ રાખી નથી અને જે શબ્દો યાદ આવ્યા તે બોલ્યા છે, એ સિવાય બીજું કાંઈ નથી. મેડમે સ્વીકારી લીધું છે કે ઓડિયો મારો જ છે કે અને મને 2-3 ફોન કરીને ઉશ્કેરવામાં આવી છે, જે તમારા મિત્રોને આગળ જઈને સ્વીકાર્યું છે. એટલે હવે એના આપણે કહેશું ધીરજ રાખવી, શાંતિ રાખવી, ઉતાવળું ના થવું. બે બુનિયાદ ખોટી સંસ્થાને બદનામ કરવા માટેની જ્યારે વાત આવે છે ત્યારે અમે એની સામે બહુ લીગલી કાયદા ભરશું. પંચમહાલ જિલ્લો કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે, સાથે સાથે પંચમહાલ જિલ્લાને ગલગોટાની ખેતીનું હબ પણ માનવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના અરાદ તાલુકામાં છેલ્લા 20 વર્ષથી ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે. ગામમાં અંદાજીત 400 વીઘા જમીનમાં ખેડૂતો કેસરી અને પીળા ગલગોટાના ફૂલની ખેતી કરી રહ્યા છે. પ્રારંભિક તબક્કામાં ગલગોટાની સારી ઉપજ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો, પરંતુ ઓગસ્ટ તથા સપ્ટેમ્બરમાં વરસાદ નહીં પડતા ગલગોટાની ખેતીને નુકસાન પહોંચ્યું હતું, જેથી ખેડૂતોએ સિંચાઈની સુવિધા ઉભી કરી છોડને જીવનદાન આપ્યું છે. ત્યારબાદ સપ્ટેમ્બરમાં અચાનક વરસાદ થતાં ગલગોટાના છોડની વૃદ્ધિ અટકી ગઈ હતી, જેથી આ વર્ષે ગલગોટાની આવક અગાઉના વર્ષ કરતા 50% ઓછી થઈ છે અને જેથી ખેડૂતે કરેલ ખાતર બિયારણનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલી ભર્યો બન્યો છે. તો બીજી તરફ બજારમાં ગલગોટા વેચવા જતા ખેડૂતોને પોષણ સંભાવ ન મળતા આ સંજોગોમાં કુલ માર્કેટમાં રોડ ઉપર ઉભા રહી ફૂલ વેચે છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જથ્થો જપ્ત કરી મેમો આપી કર્ણગત કરી રહ્યા છે તેવા આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે. પણ છેલ્લા 2-3 વર્ષથી આ વરસાદની અનિયમિતતાને તારે નુકસાન ગણી. આ વર્ષે ઓગસ્ટમાં વરસાદ થયો નહીં, આખો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં 12-15 ઇંચ વરસાદ પડવાના કારણે છોડ આખા નાખા ખેતર સુકાઈ ગયા છે. એટલે અત્યારે ખેતર ખેડૂતોને ઘણું નુકસાન છે. આમાં ભાવ અત્યારે 15-25 રૂપિયા ભાવ મળે છે, એ ખરેખર સક્ષમ ભાવ ના કહેવાય. ઓછા ભાવના કારણે અત્યારે ખર્ચો પણ નહીં આવી રહ્યો. હવે દિવાળીની અંદર અમે 50-55 રૂપિયા કિલો જો મળે તો અમારો ખર્ચો નીકળી રહ્યો છે. સરકારની જોડે અમે અપીલ એવી કરીએ કે અમારી જે સબસિડી છે આ તે અમારું જે અમારું બરોડા માર્કેટની અમારું સ્થાનિક સારી રીતે માલ વેચાય એ રીતના અમે સુવિધા માંગીએ છીએ. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે પંચમહાલ જિલ્લાના અને મધ્ય ગુજરાતના ગલગોટાના ફૂલોના હબ કહેવાતા અરાદ ગામમાં. હાલોલ નજીક આવેલા અરાદ ગામમાં અહીંયા અંદાજે 300-400 વીઘા જેટલી જમીનમાં ખેડૂતો ગલગોટાના ફૂલની ખેતી કરી રહ્યા છે. અલગ અલગ પ્રજાતિના જે ગલગોટા છે તેનું વાવેતર કરી રહ્યા છે. બાગાયત કેન્દ્ર દ્વારા અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને જે રોકડિયા પાક છે તેની માહિતી આપવામાં આવી હતી અને જે માહિતી બાદ અહીંના ખેડૂતો છે તે ગલગોટાની ખેતી તરફ વળ્યા હતા, પરંતુ
હાલમાં સતત બદલાતા વાતાવરણને લઈને ખેડૂતોના હાલ બેહાલ થયા છે. હાલ વર્તમાન સ્થિતિએ દિવસે ગરમી અને વહેલી સવારે ઠંડી સાથે ઝાકળ પડી રહી છે, જેથી ગલગોટાના જે ફૂલ છે તેનું ઉતારો આવતો નથી, સાથે સાથે જે ભાવ છે તે પણ પોષણ મળતો નથી, જેથી અહીંના ખેડૂતોને હાલ એક વીઘા દીઠ 25-30 હજાર રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સાથે સાથે ખેડૂતો માગણી કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે અગાઉ સબસિડી આપવામાં આવતી હતી તે સબસિડી ચૂકવવામાં આવે અને જે ફૂલ છે તે ફૂલની ખરીદી સેકાના ભાવે સરકાર દ્વારા કરવામાં આવે તો ખેડૂતોને રાહત થઈ શકે એમ છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, અરાર, હલોલ, પંચમહાલ. રાજકોટના દોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની મબલક આવક જોવા મળી છે. પોષણ શ્રમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે. દિવાળી નજીક આવી રહી છે અને ખેડૂતો સસ્તા ભાવે કપાસ વેચવા મજબૂર થયા છે. એક તરફ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે કપાસ ઉતારો ઓછો આવેલો છે, તો બીજી તરફ તૈયાર પાકનો સારો ભાવ ન મળતા ખેડૂતોને માથે માઠી બેઠી છે. માર્કેટ યાર્ડમાં એક મણ કપાસના ભાવ રૂપિયા 1400 થી 1500 સુધીના બોલાયા છે. ખેડૂતોનું કહેવું છે કે કપાસના ભાવ ખૂબ જ ઓછા મળી રહ્યા છે, ખર્ચો વધી ગયો છે, ભાવો મળતા નથી. એક બાજુ દિવાળી આવી રહી છે, ધિરાણના નાણાં પણ ચૂકવવાના છે, પૈસાની જરૂર છે, એટલે મજબૂરીમાં ઓછા ભાવમાં કપાસ કાઢવાની ફરજ પડી છે. ખેડૂતોએ માંગ કરી છે કે કપાસના ભાવ રૂપિયા 2000 સુધી કરવામાં આવે. જે વસ્તુ ખર્ચ છે, બિયારણ છે, ટોટલ વસ્તુ સરકારને ખબર છે. તે છતાં જો આ ભાવના કપાસ વેચાતા હોય અને કોઈ જાતનું ટેન્શન ના આવતું હોય તો ખેડૂતને આગળ જતા હાલત શું થશે? જે અડધા ભાવ હતા એ કપાસમાં આવે છે, એટલે અમારો ખર્ચો આમાં કાંઈ ઊભો થયો નહીં, તો હવે અમારે કઈ રીતે જીવવું અને કઈ રીતે અમારું ગુજરાન હલાવવું? અટાણે 1300 થી 1400 રૂપિયા જાય છે, પણ એ તો હિસાબ કરીએ ને તો અટાણે એ ભાવને તો અમારા ઘરમાં ભર્યો છે. ઉત્પાદન ઘણું ઘટી ગયું છે, ઉત્પાદન એટલે 5 થી 6 મણ વીઘે અટાણે કપાસનો ઉતારો થયો છે. એટલી પોઝિશન ખરાબ છે કે ખેડૂતને મરવા જેવા દિવસો આવ્યા. પૈસાની જરૂર હોય તો હવે જોત પડે ને, વડ તો બગાડે બહુ છે, નુકસાની બહુ છે, કપાસમાં પગડી ગયા, લાલ થઈ ગયા, ઉભા હુકાવા મંડી ગયા, એટલે આ બધું ભરાવો છે. હમણાં 15 દિન ખાલી થઈ ગયા. કેવા ભાવ મળવા જોઈએ અત્યારે? 2000 રૂપિયા તો મળવા જોઈએ ને મુંખવારી પ્રમાણે. રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ, માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 3000 ઘાસરીની આવક છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે કપાસના અંદરમાં જે અત્યારે સફેદ ચાદર હોય કપાસ જે માર્કેટ યાર્ડના જે દ્રશ્ય છે, જે ભાવ છે 1400 થી 1500 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષની વાત કરીએ, ગત વર્ષમાં 1800 થી 2000 રૂપિયા ભાવ મળતો હતો, પણ આ વર્ષે તે ખેડૂતોને થોડીક નિરાશતા જોવા મળે છે. ભાવ છે 400 થી 500 રૂપિયા અત્યારે ખેડૂતોને ઓછા મળી રહ્યા છે. જે રીતે ખેડૂતો એવું કહી રહ્યા છે કે એક બાજુ ઉતારો ઓછા છે, બીજી બાજુ જે કમોસમી વરસાદ અને જે તાપમાન હતો તાપમાનને લઈને જે ઉતારો છે ઓછો આવી રહ્યો છે. બીજી તરફ વાત કરી કે અત્યારે જે ખેડૂતને જે દિવાળીનો તહેવાર હોય અને ખેડૂતોને નાણાંની જરૂર હોય, તો ખેડૂતો અત્યારે પોતે મજબૂરીના અંદરમાં જે માર્કેટની યાર્ડના અંદરમાં જે કપાસ વેચી રહ્યા છે, 400 થી 500 રૂપિયા ગત વર્ષ કરતાં ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે. મુણા બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. અંકલેશ્વર હાઉસિંગ સોસાયટીના રહીશો સ્થાનિક ચૂંટણીમાં મતાધિકાર મેળવવા માટે મેદાન ઉતર્યા છે. મારો મત મારો અધિકાર થકી 5 દિવસીય સહી ઝુંબેશ શરૂ કરાઈ છે. મતાધિકાર માટેની આ ઝુંબેશ માટે 25,000 થી વધુ ફોર્મ છપાવતા હાલ સુધી 15,000 થી વધુ ફોર્મ ભરાયા છે. ગુજરાત જ નહીં પરંતુ મુંબઈ કરતા પણ મોંઘુ પાણી મેળવતા હોવાના આક્રોશ સાથે રહીશોએ મતાધિકાર માટે ઝુંબેશ શરૂ કરી છે. આ વિસ્તારના લોકોને સાંસદ અને ધારાસભ્ય ચૂંટવાનો અધિકાર છે, પણ સ્થાનિક જનપ્રતિનિધિ માટે મતાધિકાર નથી. આ વિસ્તારના લોકો પાણી માટે સૌથી વધુ ટેક્સ આપે છે. અહીંના રહીશોને 48 રૂપિયામાં માત્ર 1000 લીટર પાણી મળે છે, જે સમગ્ર ગુજરાતમાં તો મોંઘુ છે જ, પણ મુંબઈ કરતા પણ 7 ગણું મોંઘુ છે. મુંબઈમાં બીએમસી ઘર વપરાશના રહીશોને પીવાનું પાણી 6 રૂપિયામાં 1000 લીટર આપે છે. આ જોતા અંકલેશ્વર હાઉસિંગ સોસાયટીના રહીશો મુંબઈને પણ વિકાસમાં સૌથી મોંઘુ પાણી ખરીદી ઓવરટેક કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે. અહીંયા અમને નોટિફાઈડમાં કોઈ પણ જાતનું વોટિંગ કરવાનો રાઈટ નથી. ના, નોટિફાઈડ ટેક્સ એટલા માટે નાખવામાં આવ્યો હતો કે જ્યારે સુરત બધી મહાનગરપાલિકામાં જગત હતી એના હિસાબે નોટિફાઈડ ટેક્સ નાખવામાં આવ્યો હતો. જગા તો નીકળી ગયા છતાં પણ નોટિફાઈડ ટેક્સ નીકળતો નથી. ઇન્ડસ્ટ્રી ત્યાં 2 પ્રતિથી મૂકે છે અને કોઈ પણ કામ થતું નથી.
અમારા મતની જરૂર ન હોવાથી અમારી કોઈ વાત પણ સાંભળવામાં આવતી નથી. ઇન્ડિયામાં ઊંચામાં ઊંચો પાણીનો રેટ હોય તો જીઆઈડીસી નોટિફાઈડનો જે નોટિફાઈડનો ટેક્સ હવે તો એ લોકોએ 3-3 મહિનાનો ટેક્સ ઉઘરાવવાનું ચાલુ કરી દીધું એડવાન્સમાં. મારો મત મારો અધિકાર એ પ્રમાણે સરકારે જે વાત કરી છે તો અહીંયા કશું એ પ્રમાણે એક્ટિવિટી કશું છે નહીં. અહીંયા પાણીની એટલી સમસ્યા છે અને આખા ભારતમાં સૌથી વધારે પાણી ઉપર અમારા ઉપર ટેક્સ લેવાય છે. અમારી એક અરજ છે કે ભાઈ સરકારશ્રીને કે અમને આ બધી વ્યવસ્થા અને લોકશાહી ક્યારે અમને મળશે એ નક્કી કરો. લોકશાહી જેવું અહીંયા છે જ નહીં, માત્ર જે એ લોકો બોળે કે એટલું જ અમારે અહીંયા ધ્યાન આપવાનું. અમારું કશું અહીંયા કોઈ સૂચન પણ લેવાતા નથી કે નથી કશું કરવામાં આવતું. બસ આ જીઆઈડીસી ફેક્ટરીવાળો વોટ મળે અમને બી વોટ આપવાનો અધિકાર છે અમારો બી. તમને વોટ નથી મળતો? ના. કેટલા વર્ષથી તમને વોટ? અત્યારે જીઆઈડીસી માં ચારનો વોટ નથી મળતો અમને. શું કારણ શું કે છે? બસ આ બધી એક તરફી શાસન ચાલે બધાનું. એટલે કેટલા વર્ષથી તમારો વોટ નથી મળતો? કેટલા વખત યો અહીંયા જીઆઈડીસી માં જ્યાંથી રહેવા ત્યાંથી વોટ નથી મળતો અમને લોકોને. સારથી સૌ વધારે ટેક્સ જીઆઈડીસી માં છે અમારા. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ 2023 સન્માનિત કરાયા છે. યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ તરફથી આ એવોર્ડથી તેઓને સન્માનિત કરાયા છે. પરોપકાર અને કોર્પોરેટર સામાજિક જવાબદારી માટે તેઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે નીતા અંબાણીએ કહ્યું કે હું મારી આખી ટીમ વતી નમ્રતા અને કૃતજ્ઞતા સાથે આ એવોર્ડ સ્વીકારું છું. અમારી આશા અને સશક્તિકરણની દીવાદાંડી રિલાયન્સ ફાઉન્ડેશન જેના દ્વારા અમે 71 મિલિયનથી પણ વધુ લોકોના જીવનને સ્પર્શ્યું છે. રિલાયન્સમાં સારું કરવું અને પાછું આપવું એ હંમેશા જીવનનો માર્ગ રહ્યો છે. તેમણે USISPFની તેમના કાર્ય માટે પ્રશંસા કરી ભારત અને યુએસ વચ્ચેના કુદરતી બંધનોને વધુ ગાઢ બનાવવા માટે એક મજબૂત સેતુ હોવા બદલ USISPF અને તેઓના નેતૃત્વની મારી ઊંડી પ્રશંસા કરવા માટે હું આ તકનો પણ ઉપયોગ કરું છું. માત્ર 6 વર્ષમાં ફોરમે ભારત અને યુએસ વચ્ચે લોકોથી લોકો અને બિઝનેસ ટુ બિઝનેસ સંબંધોને મજબૂત બનાવ્યા છે. સાથોસાથ તેમણે ટાંક્યું કે આપણે 40 વર્ષ બાદ આપણા દેશમાં ઓલિમ્પિક લાવી રહ્યા છે. IOCએ ક્રિકેટને ઓલિમ્પિકમાં સ્થાન આપ્યું છે. નીતા અંબાણી એક પ્રખ્યાત પરોપકારી અને ઉદ્યોગપતિ છે જેઓના ફાઉન્ડેશનના નેતૃત્વએ શિક્ષણ, કળા, રમતગમત અને આરોગ્ય સંભાળ દ્વારા લાખો ભારતીયોના જીવન પર અસર કરી છે. વેલ આઈ ફીલ એક્સ્ટ્રીમલી ઓનર્ડ એન્ડ પ્રિવિલેજ ટુ રિસીવ ધીસ એવોર્ડ એન્ડ આઈ હોપ ધીસ વિલ એનર્જાઇઝ our whole team at Reliance Foundation to do more and better work. I've always spoken about it. I think as Reliance Foundation, we have reached out to 71 million people of India. And what is closest to my heart is empowering women and educating our young children. Education and sports for all. Every child must have the right to play and a right to learn. So that, and now of course the Nita Mukesh Ambani Cultural Center has taken up a lot of my energies, and it's wonderful to see Indian artists and artisans getting so much respect, not just in India but around the globe. It's a great moment, I think, for all cricket lovers, not only in India but whole of South Asia. So I'm really looking for the LA 2028 games, where cricket will become a part of the Olympic Games.